રાપર તાલુકાનું ડાવરી ગામ એટલે લોકશાહીની કુંડળીમાં નિરક્ષકતા. સમગ્ર ગુજરાતમાં એક આત્મવિલોપનના કારણે ગાજેલા ડાવરી ગામના તલાટી ભરતભાઈ ચૌહાણ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારનો એક ઓડિયો અને એક વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા જોઈને 3/9/2020 રોજ આ બાબતે મહાઆશાપુરા ન્યૂઝ દ્વારા જ્યારે આ તલાટીનો ટેલિફોનિક સંપર્ક કરી બાઇટ આપવા જણાવ્યું ત્યારે મા ન્યૂઝને મળવાની પોતાને જરૂર નથી એવું જણાવી આ તલાટી દ્વારા પોતાની તુમાખીનો પરિચય આપી દીધો હતો. ત્યારબાદ મા ન્યૂઝ દ્વારા જ્યારે ગામની મુલાકાત લેવામાં આવી ત્યારે આ તલાટીએ આશરેલા ભ્રષ્ટાચાર સાથે નિરક્ષક સરપંચની મજબૂરી પણ એટલી જ ગામના ભાગ્યમાં લખાઈ ગઈ હોય એવું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. ગત રોજ સોશિયલ મીડિયામાં ચર્ચાયેલા આ મુદ્દે ડાવરી તાબેના ત્રિકમવાંડ ખાતે રહેતા રાજુભાઈ ઠાકોર દ્વારા જેમના મકાન જ નથી એવા 5 વ્યક્તિઓના 1500 રૂપિયા વેરા પેટે લઈને તલાટી દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર બાબતની ખુલ્લી વાત કરવા સાથે પોતે આ બાબતે પ્રથમ TDO સાથે ધારાસભ્ય અને કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. જોકે અહીં આશ્ચર્ય એ બાબતનું હતું કે તલાટી દ્વારા જેમને વેરાની પહોંચ આપવામાં આવી છે એમના નામે કોઈ મકાન જ નથી તો વેરો શેનો એવા પ્રશ્નો સાથે આ ભાઈ હાલે જે મકાન નંબરની પહોંચ આપી છે એ મકાન શોધવા હાલે ડાવરી ગામની ગલીઓમાં આંટા મારે છે કે જેનો વેરો ભર્યો એ મકાન ગામમાં તો છે કે પછી મકાન શોધવા TDOને મળવું પડશે એવા સવાલ સાથે મા ન્યૂઝ સામે જુએ છે. અમે જ્યારે આ બાબતે સરપંચને પૂછ્યું ત્યારે સરપંચે મા ન્યૂઝ સાથે કરેલી વાત લોકશાહીની કુંડળીમાં નિરક્ષકતાનો રાહુ એ કેવો ભરડો લીધો છે એનું આનાથી વધુ વરવું ઉદાહરણ કદાચ ક્યાંય મળવું મુશ્કેલ છે. છેલ્લા 3 વર્ષથી ગ્રામસભા એટલે શું એ સરપંચને ખબર નથી તો તલાટી કહે છે દર 3-4 મહિને ગ્રામસભા મળે છે. કેટલો વિરોધાભાસ અને લોકશાહીની કેવી કમનસીબી કે ગામના પ્રથમ નાગરિકને ખબર જ નથી કે મારો અધિકાર શું છે. અરે ગ્રામ પંચાયતના સભ્ય રાજુબેનના પતિ રમેશભાઈ કોળી કહે છે કે ભાઈ છેલ્લા 3 વર્ષથી ગ્રામસભા મળી નથી કે નથી અમારી આ વાંડ આકરણી કરવામાં આવતી. પંકજભાઈના પ્રયાસોથી અમને સ્કૂલ મળી છે પણ હાલે અમારી સ્થિતિ ત્રિશુંક જેવી થઈ ગઈ છે. રેવન્યુમાં અમે દેશલપરમાં આવીએ છીએ અને મતદાર યાદીમાં અમે ડાવરીમાં છીએ અને આ બાબતે અમે અનેક વખત રજૂઆતો કરી છે પણ હજુ સુધી અમારું ઠેકાણું પડ્યું નથી અને એમાંય આવી રીતે ખોટા આંબા આંબી બતાવી પૈસા પડાવાય ત્યારે ન છૂટકે અમારે આ વિડીયો મૂકવો પડ્યો છે એવું કહેવા સાથે 100 જણનો પરિવાર ધરાવતા આ વાંઢના રાજેશભાઈ જગમાલ, સુરેશભાઈ સાકરિયા, શંકરભાઈ કોલી, વિરમભાઈ કોલીએ પોતાની વ્યથા રજૂ કરી હતી. તો બગુભા સોઢા નામના ક્ષત્રિય યુવાને અરજીનો થપ્પો બતાવી પોતાની એક પણ અરજી આ બાબતે જવાબ ન મળવાનો વસવસો વ્યક્ત કર્યો હતો. આ બાબતે ઉપસરપંચનું વલણ અકળ હતું પણ તલાટી પ્રત્યે બહુ લાગણી હોય એવું પણ ન વર્તાયું. તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા રાબેતા મુજબ ફરિયાદ મળ્યાનો સ્વીકાર કરીને યોગ્ય પગલાં ભરવાની વાત કરી છે. બાકી બધું તમને અહીં બતાવ્યું છે, સંભળાવ્યું છે અને હવે તમે જ નક્કી કરો કે ચિઠ્ઠી નાખીને ચૂંટેલા સરપંચમાં અક્ષર ઉગેલા ન હોય તો ગામનું ભલું ન કરી શકે એવું ડાવરી ગામના લોકો માનતા થઈ ગયા છે. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર. મારું નામ સોઢા ભગુભાઈ, ગુલાબસિંહ, ગામ નાવની, તાલુકો રાપર, જિલ્લો કચ્છ. આજથી 1 વર્ષ પહેલાં ગ્રામ પંચાયતમાં માહિતી માંગી છે, માહિતી હજી સુધી મળી નથી. જિલ્લા તેમજ તાલુકાના અધિકારીઓને અનેક વખત જાણ કરવા છતાં હજી સુધી તંત્રએ કોઈ જવાબ આપેલ નથી. ગામની અંદર જે RCC રોડ છેલ્લા 3 વર્ષથી બનાવવામાં આવે છે તે ગ્રામ પંચાયતના સભ્યોના ઘરમાં બનાવ્યા છે અને ગ્રામસભા છેલ્લા 3 વર્ષથી એક બોલાવેલ નથી. જેથી કરીને ઉચ્ચ અધિકારી આની યોગ્ય તપાસ કરે એવું મારી આપને અપીલ છે. એમ નહીં પણ આ તમારા સરપંચ તો એમ કહેતા હતા કે એ એમ કહેતા હતા કે 3 વર્ષથી બોલાવી નથી. સરપંચનું કાંઈ હાલે છે કે નથી હાલતું? કેમ નથી હાલતું? સરપંચને પણ ભણશે એના પાસે ખાલી અંગૂઠા લેવડાવવામાં આવે છે. બરાબર, ખાલી અંગૂઠા લઈ લે, બાકી અંગૂઠા લઈ લે એમાં 2-3 જ વ્યક્તિ કામ કરે પંચાયતની અંદર. મતલબ કે જે સરપંચની સરપંચ તો પોતે એમ કહે છે કે ભાઈ મને ખબર નથી હોતી એટલે એ હાચું કહેતો હોય. હા, અહીં હાચું છે. નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છે ડાવરી ગામની ત્રિકમવાંડમાં.
શ્રીકમભાઈ નો કાલે એક વિડીયો ફરતો હતો સોશિયલ મીડિયા પર, જેમાં તલાટી પર આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો કે તલાટી પૈસા લે છે. હવે એ આ બાબતે જ્યારે માન્યુટ દ્વારા તપાસ કરવામાં આવી તો અહીંયાથી એક આખી આખી ભ્રષ્ટાચારની એવડી મોટી લિંક મળે છે કે જેમાં ખુદ સરપંચને જ ખબર નથી કે મેં શું બાબતમાં સહી સિક્કા માર્યા છે, મારો સિક્કો ક્યાં છે, મારું પાન કાર્ડ ક્યાં છે અને તલાટી આ શું કરવા લઈ ગયા છે. એટલે આ બાબતે તલાટીને ફોન કર્યો ત્યારે તલાટીએ માન્યુટને જણાવ્યું કે મારે તમને મળવાની કાંઈ જરૂર નથી, પણ સરપંચને જ પૂછીએ કે તલાટીનું શું છે. અને આપણી સાથે ઘણા બધા એવા વ્યક્તિઓ છે જેમને જેનો કોઈ અર્થ જ નહોતો એવી પહોંચ આપી, જેનું મકાન જ નથી એના વેરા લઈ અને 1500 કે 1700 રૂપિયાની પહોંચો આપવામાં આવી હોય. તો આપણે મળીએ, પહેલાં તો સરપંચને મળીને પૂછીએ કે સરપંચશ્રી શું છે તમારા આખા ગામનો પ્રશ્ન અને તલાટી વિશે તમે શું કહેશો. સરપંચ સરપંચ એમ કહે છે કે મને કોઈ ખબર નથી, સરપંચને કાંઈ ખબર નથી, સરપંચને જાણકારી નથી. એટલે પહેલાં તમારું નામ કહો સરપંચ. મારું નામ રવા વીરા સરપંચ મુસળિયા. બરાબર. અને એની ખબર જ નથી કે 3 વર્ષ ત્યાં સરપંચ છે, ત્યાં સરપંચ છે એની ખબર નથી અને કોઈ મને ગણતા નથી. બરાબર ને? એટલે તલાટી જ નથી ગણતો. એટલે તમે અત્યારે જે એના સિક્કા તમે જે વાત કરી હમણાં જે આપણે મને વાત કરતા, જો પાન કાર્ડ એના કણે, સિક્કા એના કણે, ખાતા બુકની સોંપડી એના કણે, મને ખાતા બુકના નંબર નથી દીધા કે કયા કયા ખાતા ખોલાવેલ છે, ચણ છે ને શું છે, કેટલા ઉપડે છે, કેટલી ગણે નથી ઉપડે. એટલે તમને કાંઈ ખબર જ નથી. હા, તો આ જે ભાઈના જે પૈસા લીધા 1500 રૂપિયા, જેનું મકાન જ નથી, ભાઈ કોનું મકાન નથી ને પૈસા લીધા, ગુજરાત સરપંચ તમે આમ આવો એટલે આપણે ભાઈ નથી. હા, સરપંચ હું તમને એમ કહેતો હતો કે તમારા જે સભ્યો છે એમાંથી તમે કોઈને જાણ કરી હતી કે ભાઈ આ ગ્રામ સભા નથી બોલાવતો અને મેં મારા પાન કાર્ડ ને આ તે બધું લઈ ગયું, આવી કોઈ તમારા સભ્યને જાણ કરાવી હતી? સભ્યને જાણ એક જ આ કરેલ હતી કીધું ભાઈ શું હતું મને કે ભાઈ આ મારા પાન કામે થયું, મેં 12 મહિના થયા, 12 મહિના થયા. મેં કીધું તમે આ ખોટા અંગૂઠા ના સોળજો, ચાલો પૂછા કરજો તલાટીની કે શેના અંગૂઠા તમે લ્યો છો, શું કાંઈ મેં કીધું શું કામ માટે લ્યો છો, શેના માટે લ્યો છો, બીજું બધી મેં વાત કરી હતી સમજ્યા સરપંચ. તે સત્તાવીસ સરપંચે સોળી દીધા હશે અંગૂઠા, ગમે એમ નથી પાછી મને જાણ કરી નથી કોઈ ગ્રામ સભા. આ બાબતે ટીડીઓથી ક્યારે વાત થયેલી તમારી? ટીડીઓથી તમે વાત કરી હતી? ટીડીયાથી વાત કરી હતી, કીધું અંગૂઠા ત્યારે મારા લીધા ત્યારે હું 2000 ફેરા દાઈને કહીએ હતું ટીડીઓ સાહેબને કે સાહેબ હું અજાણ માણસ છું, અભણ માણસ છું અને વિશ્વાસી માણસ છું, મારાથી છેતરપિંડી કરીને અંગૂઠા લઈ લીધા હશે. બરાબર. અને જે કામ મેં કરાયા છે, કામ જે ડાવરીની માલિકો કરાયા છે એ હું કામ બતાવી કે આ કામ કરાયા છે મેં, અને જે ખોટું કર્યું છે એ જાણે બધા એ બીજા જાણે. બરાબર. એટલે તમે ટૂંકમાં ટીડીઓને જાણ કરવા ગયા હતા, ટીડીઓએ તમને શું કીધું? ટીડીઓએ કાલે એમ કીધું છે કે સરપંચ તમે જ આશો જેલમાં, તમને એમ કીધું. હા, ટીડીઓએ. એટલે મતલબ કે આ ભ્રષ્ટાચાર કયા થયો છે હું પાકું એમ. હે, હા, એનો મતલબ તો એ થયો ને, તમે કારણ વગર કેમ જેલમાં જાઓ? એટલે હવે એ કારણ વગર તો એણે કીધું કે તમારી સહીઓ છે ને, કીધું ભાઈ સહીઓ તો મારી છેતરપિંડી કરી લઈ ગયેલી છે. બરાબર. હા, તો મતલબ કે તલાટીએ તમારી સહીઓ લીધું, પાન કાર્ડ લીધું, આધાર કાર્ડ લીધું, ત્યારે તમે એકબીજા વિશ્વાસમાં હશો ને કે તમને કઈ રીતે દીધી તમે એને? 5 કે 8 મારા કણે હોય, સોંપડી મારા કણે હોય. બરાબર. સિક્કો ડુપ્લિકેટ એણે બનાવી લીધો છે. બરાબર. બધું કે મૂકણ તલાટી કણે હોય, સરપંચ કણે કાંઈ ન હોય. એટલે સરપંચ તો કીધું આવીને બેઠા હોય ને. બરાબર. એટલે મતલબ કે અત્યારે જે તમે સરપંચ છો, તલાટી તમારા કીધામાં નથી. હા, બરાબર. મિત્રો, આ છે લોકશાહીની સાચી તસવીર કે સરપંચને ખબર જ નથી કે મારું મારા ગામમાં શું કામ થાય છે, મારા ગામમાં કેટલી ગ્રાન્ટ આવી છે, મારે ગ્રામસભા ભરવાની હોય કે નહીં. છેલ્લા 3 વર્ષથી નથી ભરી. છેલ્લા 3 વર્ષથી કેટલી વાર ગ્રામસભા બોલાવી? એકે વાર નથી બોલાવી ગ્રામસભા, નથી બોલાવી. સાના માના ઠેરાવ મૂકે છે, ઠેરાવની મને ખબર નથી. બરાબર ને? શું શું ઠેરાવ મૂકે છે એ. અને સાહેબ, હા, મારા ઘરના છે ને સદસ્ય છે વોર્ડ નંબર 4 માં, તે આજ આ વોર્ડ બિનહરીફ થઈ ગયા મારે વોર્ડ નંબર 4 માં. કાંઈ બધે આખે બરાબર, એમાં 4 કેટલા કઈ સાલમાં ચૂંટણી થઈ હતી ત્યાંથી ત્યારથી કરી, અને હજી સુધી નથી કોઈ જાણ કરી ગ્રામસભા કે ગ્રામ મિટિંગ કે જે કાંઈ આવતું હોય ગામમાં, કે નથી કોઈ સહી લેવા આવ્યા, નથી કોઈ પૂછા કરવા આવ્યા. મતલબ કે હજી સુધી કોઈ ગ્રામસભા બોલાવવામાં નથી આવી? ના, કોઈ પૂછા જ નથી કરી, કોઈ દી નથી ગ્રામસભા બોલાવી. બરાબર.
મને ખબર નથી ડાવરી ગામે રમેશ ડાવરી ગમે આંગણવાડીમાં શૌચાલય 50,000 રૂપિયા એટીબીટી તાલુકાની બેઠક ડાવરી ગમે મોહન કુંભાર કોલીના ઘરથી શંકર મંદિર સુધીના સીસી રોડના 1,50,000 રૂપિયા મતલબ કે આ કોઈ પણ એક પણ કામની તમને ખબર નથી સંજીભાઈ જરાક લઈ લેજો કોઈ પણ કામની તમને ખબર નથી મતલબ ઓકે આ ઠેરા મૂક્યા છે ને કેણે મૂક્યા છે પછી એવું કેવું લખ્યું છે આમાં કે સરપંચ તમે નહીં કરાવો કામ તો આ ગામનું ઓલા તાલુકા પંચાયતમાંથી આવીને કામ કરાવી દે તો કે ભલે કરાવી દે મને ખબર ન હોય બરાબર આ ઠેરા મૂક્યા છે મેં કીધું મને ખબર નથી તાલુકામાંથી આવીને કામ કરાવી દે મેં કીધું ભલે કરાવી એટલે મતલબ કે સરપંચ તરીકે આ ગામમાં તમારું કોઈ અસ્તિત્વ નથી એવું કહેવા માંગુ છું તમે સરપંચ તરીકે તમારી કોઈ પૂછા નથી કરતા અને તલાટી તમારે રાખી દામ નથી બરાબર ઓકે તમે શું કહેશો ભાઈ અરે એ વાત સાચી છે જે સરપંચ કહે છે ને એ બરાબર છે હું મારા ઘરના સદસ્ય છે છતાં કોઈ હજી સુધી આ જે કામ રે આમાંથી કોઈ કામ ચાલુ થયું છે કે નથી થયું એ મને કાંઈ ખબર નથી કાંઈ ખબર કરી ગયા છે કે નથી કરી ગયા એ ખબર નથી પણ એમ નહીં હું એમ કહેવા માંગુ છું કે કામ થયું હોય થોડું ઘણું હોય થયું હોય ક્યાંક તારા તો કર્યા હશે ને એવું કાંઈ થયું નથી ના એવું કાંઈ નહીં લગભગ નથી છે મને ખબર નથી જાણ નથી કરી લગભગ નથી થયું મારા ખ્યાલ મુજબ બરાબર તો મિત્રો આ હતી ડાવરી ગામની વ્યથા ખુશ ગામના પ્રથમ નાગરિક એવા રાવજીભાઈ રવાભાઈ ને રવાભાઈ મુછડિયાની વ્યથાને તમે સાંભળી સરપંચ હોવા છતાં તલાટી સર્વોપરી છે વધુ આપણે ગામના ઉચ્ચસરપંચને પણ મળશું હા ભાઈ શું કહેશું રાજુભાઈ અમારા પાસેથી તલાટી સાહેબે 1500 રૂપિયા લીધા પહોંચ્યો આપ્યો નથી 1500 રૂપિયા લીધા પહોંચ નથી આપી મકાન મંદિર થઈ ગયા બરાબર મારા મકાન હજી થયા નથી બરાબર અને પૈસા લઈ લીધા પોતે નથી આપી પોતે નથી આપી બરાબર 1500 રૂપિયા એટલે આવા કેટલા માણસો હશે અનુમાને આવા તો ઘણા છે આખા ગામમાં 15 નંબર તો બોલે છે એટલે આનાથી આગળ 14 છે એ તો ફાઇનલ 15 ઈ બોલે એનાથી આગળ 14 બરાબર એના પછી ને કે ભાઈ હશે એટલે તમારું મકાન નથી અમે આ પોત તમને આપી દીધું મકાન વેરો આપી દીધો છે પણ આ મકાન નથી તમારું તો મતલબ કે આ 14 જણા બીજા કોણ તમને કાંઈ ખબર ખરી મતલબ કે જિલ્લા પંચાયતે બનાવી કે એ તમને ખાલી આપણને પેકેજમાં બની છે બરાબર પેકેજમાં બની મતલબ કે સ્કૂલ બની ગઈ છે તમારી વાત મને આકારણીમાં આધી નથી અને આકારણીમાં લેવા માટે તમારી પાસે 5000 માંગ્યા તો પછી આ 1500 શેના લીધા આ 1500 બને છે આપણને ખબર નથી વેરો લીધો છે વેરો વગર મકાન હા વગર મકાન પહેલો વેરો લેવો પડે હાલો ભ્રષ્ટાચારનું જેને નાદર નમૂનો કહી શકાય એવી આ સ્ટોરી માનુદના દર્શકોને અર્પણ ઘનશ્યામ બારોટ મહાસાપુર ન્યૂઝ રાપર કચ્છ સરપંચ બન્યો ને બે કાગર હતા કાગર નહીં કોમ્પ્યુટર માયલી કોટી નહીં ખુરશીઓ હારી હારી નહીં અને પંખા મારા લીધેલ હતા મારા રૂપિયાના 3 પંખા લીધેલ હતા એ મૂકેલ હતા એમાંથી 1-2 નકાયા હતા એક બે પોતે લઈ ગયો શું કર્યું કુંડળ બરાબર એટલે એમ નથી કહેતો હું રવાભાઈ હું એમ કહું છું કે કોમ્પ્યુટર અત્યારે એના ઘરે છે કે પંચાયતમાં છે પંચાયતમાં નથી બરાબર ચાવી પંચાયતની તમારા કને છે કે નહીં ચાવી તો મારા કડે એક છે પણ હું ખોલતો નથી ક્યારે બરાબર એને હું મેં કીધું છે કે હું ખોલી નહીં કે આ પંચાયતમાંથી ચોરી કરાવી છે બરાબર હા હા તલાટીએ તલાટીને મેં કીધું આ પંચાયતમાંથી તે ચાવી કીને બીજા દીધી છે તો કે ના કાંઈ નથી લઈ ગયા લઈ કેમ નથી ગયા પંખા નથી બે કાગર નથી
કોમ્પ્યુટર ત્યાં ગયું બરાબર. હું કીધું એમ સરપંચ બન્યો, મેં પંચાયત ખોલી નથી બરાબર બરાબર બરાબર. તે ચાવી બીજા ને કેને દીધી? તો કહું ફરક એક તલાટી ગણો બરાબર. બીજા ને કેમ દીધી? બરાબર બરાબર. બીજા ને તે ચાવી કેમ દીધી? બરાબર. પંચાયત માંથી પણ સોરી કરાવી, પણ એમ નહીં તો તમારે આ પોલીસ ફરિયાદ કરવી જોઈએ ને. હા એ નકરી ભાઈ, મેં હું તમને કહું, આપણે મારે જાણકારી નથી, મારે આવું કીધું કેવો કરે કાંઈ નકરી. આ બેઠા ધારવી દઈ આપણે સરપંચ બનવું. હું તમને કહું બરાબર, એટલે મતલબ કે તમે આપણી દેશી ભાષામાં કેવું હતું એમ કહી શકાય કે અહુર થયા ને રાત્રે આસો. હેલો ભરતભાઈ, માં આશાપુરા ન્યૂઝ તરફથી એમ પૂછતો તો કાલે ડાવરી ગામમાં બેલેન્સ કેટલું હશે? તમે જે આ વેરા ઉઘરાયા એ કેટલી રકમ જમા કરાવી વેરાની? વેરા હશે 35,000 જેવી. 35,000 રૂપિયા જેવી બરાબર. તો ઓલા જે મકાન વગરના ને તમે જે પોચ આપી એવી એનો નંબર 15મો હતો, તો આ 14 તો મકાન વેરાના તમે ઉઘરાયા એ તો પાકું 1500 રૂપિયા. તો હું એમ કહેતો સાહેબ કે અત્યારે તમે 35,000 રૂપિયા જમા કરાયા ને વેરાના, હવે હું જે તમે ઓલા ભાઈ ને જે આપી હતી ને વેરાની પોત, એનું તો કોઈ મકાન જ નથી બરાબર. અને ઈ એનો નંબર હતો 15મો એમાં બરાબર છે. તો હું એમ કેતો તો કે તો આ પ્રમાણે તો અત્યારે વેરાની સરકારે લગભગ આ લોકડાઉન દરમિયાન કાંકે માં કાંક એવું હતું ને કે અત્યારે વેરા ના ઉઘરાવા એવો કાંક ની જીઆર હતો ને લગભગ. અને બીજો સાહેબ હું એમ પૂછતો હતો કે 20-21 માં કેટલા કામો તમે કર્યા ને 19-20 માં કેટલા કામો કર્યા? 19-20 માં લગભગ માનો ને 5-1 કામ કર્યા છે. ક્યાં ક્યાં સાહેબ? એક સીસી રોડ બરાબર, સીસી રોડ પછી પેવર બ્લોક, પેવર બ્લોક હા જી, પછી તમારે મોહન મહારાજ ના ઘર થી કાંક તમારે ફેવર રોડ બનાવવાનું હતું, એક સાહેબ તમારે 1.5 લાખ ના ખર્ચે એક બીજો રોડ મેં મારી પાસે છે, સરપંચે મને એક કાગળ બતાવ્યો હતો એટીવીટી ના જે બેઠકો માં પ્રશ્નો રજૂ. એ કામ આ વર્ષે કરવાના છે કે થઈ ગયા છે? તમે એમની પાયાથી કમ્પ્લેટ સહયું લઈ લીધું છે, એમનું આધાર કાર્ડ, એમનું પાન કાર્ડ અને એનો સિક્કો અને લેટર પેડ બધું તમારી પાસે જ છે. સરપંચ એમ કે છે કે તલાટી મારું માનતો નથી અને મને ખબર નથી કે છેલ્લે ગ્રામ સભા ક્યારે ભરાણી. તો સાહેબ 3 વર્ષમાં તમે કેટલી ગ્રામ સભાઓ ભરી હશે? 4 મહિને એક ગ્રામ સભા ભરાય. તો સરપંચ ને એમાં બોલાવતા નથી ગ્રામ સભામાં? રાજુબેન રમેશભાઈ નામના એક તમારા ગ્રામ પંચાયત નો સભ્ય છે, એને તમે બોલાયા જશે ને એ દરેક સભ્ય માં દરેક મીટિંગ માં હશે ને હાજર? એટલે આમાં શું કે સાહેબ અમુક સભ્યો આવતા નથી. એટલે તમે કયો છો નથી આવતા? અત્યારે તમારી પંચાયત નો મેં વિડીયો લીધો છે, લગભગ મહિના થી સાફ થયો એવું લાગતું નથી. ધોરણ નો હું ખડકલો બેઠેલો હતો અને તમે છેલ્લે ક્યારે ગયા મારે નથી પૂછવું, પણ ગયા હોય એવું દેખાતું નતું બરાબર. એટલે હું એમ કેતો તો સાહેબ આ સરપંચ ખોટા છે કે તમે સાચા છો? હવે જો હું પરમ દિવસે જે ત્યાં ગ્રામ પંચાયત માં હતો બરાબર, 35,000 જેવા તમે વેરા ઉઘરાવી લીધા, એટલે તમારી આ કામગીરી બરે મને ગમી. આવી 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 તકલીફોમાં તમે મારી વાત સાંભળો, પ્રજા પાયાથી જે વેરાનું કામ કર્યું છે ઉઘરાવાનું એ બહુ ડાવરી ગામે બહુ સારું કહેવાય કે આવી તકલીફમાં તમને વેરા આપી દે. પણ સાહેબ આ મકાન નથી અને તમે વેરાની પોચ કઈ રીતે આપી મને આ તો સમજાવો, આ તમે કઈ રીતે બે હાજર? એમાં શું છે જો તમને કહું, એમાં મકાન અગાઉનું ચડેલું જ હતું. મકાન ક્યાં છે સાહેબ? એ મકાન તો એને દેવો બચારા ને જેનો તમે વેરો લીધો છે એનો, મને તો પ્લોટ ક્યાં છે એ ખબર નથી. અને તમે મકાન ના નંબરે આપી દીધા છે 175/9 બરાબર. તો સાહેબ એ મકાન નું તો અસ્તિત્વ નથી ને તમે વેરો લઈ લીધો છે, એનું શું કરશો ભરતભાઈ?
ક્યાં ચડાવશો? એ બેરા પૈસા આવે તમે ક્યાં જમા કરાવશો? પેલા મને એ તો કયો ભરતભાઈ, ક્યાં જમા કરાવશો? ભલે સર, મા આશાપુરા થી વાત કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હજી જો કઈ ચાર વાગ્યા સુધી યાદ આવશે તમને પૂછીશ. મને એક અરજી આવી હતી તમને જે આપી ને ડાવરી થી એક અરજી આવી હતી. હલો, એમાં તલાટી ઉપર સાહેબ ભ્રષ્ટાચાર નો આરોપ હતો, એનો ભેરો વિડીયો હતો અને સોશિયલ મીડિયામાં ઓડિયો હતો. હવે એ અનુસંધાને મેં ડાવરી ગામની મુલાકાત લીધી સાવડા સાહેબ, તો ત્યાં તો બધું છે ને, બધું સરપંચની આખી અલગ સ્ટોરી હતી, તલાટીની અલગ સ્ટોરી હતી, ને જે મકાન વેરા ઉઘરાવવામાં આવ્યા એમાં મકાન નથી એવા માણસોને પોચો આપી દીધેલ હતી. તે પછી તમને એ અરજી આવી, તો સાહેબ આ અરજી બાબતે તમે કોઈ પગલાં ભરશો કે શું કરશો? એમ ભાઈ આ તલાટી એમ મારા પાયા થી સિક્કા લેટર પેડ ચેક માં સહ્યું અને 100 ઠકાણે અંગૂઠા લઈ લીધા છે, એટલે મને એ કે ચાવડા સાહેબે એમ કીધું કે તમને જેલ થશે, એટલે મેં કીધું કઈ ભ્રષ્ટાચાર થયો હોય એવું તમને દેખાય છે ડાવરી ગામમાં? સાહેબ આ લોકશાહી ની કરુણતા કહેવાય કે નહીં? એમ ખરેખર તો સરપંચ ક્યાંય હમતો ન હોય અને એને જો સરપંચ પોતે અભણ છે, પોતે અભણ છે, અભણ છે, તો મેં એમને કીધું તમારા છોકરાને સાથે રાખો, મારો વિષય એટલો જ છે કે એ સરપંચ એમ કેતો હતો કે 3 વર્ષથી અમે ગ્રામ સભા ભરી નથી, 3 વર્ષથી ગ્રામ સભા નથી થઈ સાહેબ, તો ગ્રામ સભા ના તો તમને મળી જાય. ગ્રામ સભા તો જે તે વખતે શક્ય હોય તો થાય, ગ્રામ સભા તો પૂરા ફોટા આપણે અપલોડ કરીએ છીએ, ગ્રામ સભા ના બધા ઓનલાઈન કરીએ છીએ. બરાબર, એટલે સાહેબ હાલે તમે ડાવરી નું ઓનલાઈન કરો ને કેટલા કામ મંજૂર ને આ અમારે જોવું હોય ઓનલાઈન બધી કામગીરી, તો તમે કઈ એપ ઉપર બતાડો છો? જિલ્લા પંચાયત ની એપ માં જોશો તમને બતાવશે. બરાબર, જિલ્લા પંચાયત ની એપ માં ડાવરી માં કેટલા કામ છે અને કેટલા મંજૂર થયા છે એ બધું બતાડશે. હા, એમાં બધો એ વર્ષવાઈ એમાં હોય. ભલે ભલે, આભાર સાહેબ, માનુષ થી વાત કરવા બદલ. ઓકે ઓકે.